હમણાં મહારાજે બહુ સુંદર વાત કરી, કામ આ જગતની અંદર કદાચ તમારી ભક્તિ પ્રબળ હોય અને સાકાર ભક્તિ એટલી બધી પ્રબળ હોય અને ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને કદાચ રોમોપીર કે શંકર ભગવાન કે રામચંદ્ર કે કૃષ્ણ તમને આઈને ભેટ તો એ શું આપી આપીને આપીએ છીએ? માગ માગે આપ એવું ક્યાંક ના કે તો તમે શું માગવાના? કોઈનો પુત્ર ના હોય તો પુત્ર માગે, કોઈને પત્ની ના હોય તો પત્ની માગે, કોઈ પદ માગે, કોઈ પ્રતિષ્ઠા માગે, કોઈ પૈસો માગે, અથી વિશેષ ચૌદ ચોકડીનું રાજ કદાચ પરમાત્મા આપે. હે, પણ આ બધું ક્યાં સુધી? ગમે તેવો રાજકુંવર જેવો દીકરો હોય પણ એ દીકરો ક્યાં સુધી? આ શરીર છે ક્યાં સુધી? શરીર છૂટે દીકરો છૂટી જાય, છૂટે કે ના છૂટે? અપ્સરા જેવી પત્ની હોય પણ એ પત્ની પણ ક્યાં સુધી? આ શરીર છે ક્યાં સુધી? શરીર છૂટે ગમે તેવી પત્ની હોય તો એ છૂટી જાય મારા વાલા. હે, વધારમાં વધારે ઉમરા સુધી આવે એથી આગળ ન આવે. આવે ગમે તેવો પૈસો હોય, કરોડપતિ અબજોપતિ હોય, આ પૈસો ક્યાં સુધી? આ ધીરુભાઈ અંબાણી ને ઘેર ઘેર પૂછ્યા હોય ધનની નોટ હારે લઈને ગયા? હે, ઉપરથી ઉપરથી અવળું ગાજ ગાલીને ગયા, બે છોકરા બે હગા ભાઈ બોલવાના સંબંધ નહીં. આ પૈસો પૈસો ક્યાં સુધી? આ શરીર છે ક્યાં સુધી? હે, કદાચ શરીર નો કોઈ રોગ થયો હોય, ડાયાબિટીસ બ્લડ કેન્સર કે રક્તપિત્તિયા નો રોગ થયો હોય, બહુ ભયંકર રોગ થયો હોય, પણ આ રોગ પણ ક્યાં સુધી? આ શરીર છે ક્યાં સુધી? શરીર છૂટે ગમે તેવો રોગ જતો રે મારા વાલા. પણ આ મહારાજે એક સુંદર વાત કરી દયારામ મહારાજે, એક રોગ એવો છે જાય એવો નથી. કયો રોગ? જન્મ અને મરણ નો રોગ. આ જન્મ મરણ નો રોગ મહાભારી, છૂટી શકે એક મનુષ્ય દવારી, ભૂલ્યો દ્વાર કે તું 84 માં જાવે, આ સદગુરુ વિના તને કોણ છોડાવે? હે, જો આ જન્મ મરણ ના રોગ માંથી છૂટવું હોય ને તો કોઈ દેવી દેવતા નું કોમ નહીં, આ એજન્સી ઓનલી ફોર સદગુરુ ની છે. એટલે એને પદ કેવું કીધું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે, એ તમે જે તમારા મનથી મોનેલા પરમાત્મા, તમે જેને ભગવાન માનો છો ને, એમને પણ સદગુરુ નું શરણું લેવું પડ્યું હતું. એ જન્મ્યા ને તરત કોઈએ ભગવાન નતા કીધા? જન્મ્યાંતરત કોઈ ભગવાન કીધા નથી. આ તો સદગુરુ ના શરણે ગયા અને એક સમર્પણ ભાવ આવ્યો ને બીજો સ્વીકાર ભાવ આવ્યો ત્યારે ભગવાન કહેવાના. હે, સદગુરુ સિવાય આ જગતમાં કોઈનો ઉદ્ધાર નથી. કારણ કે જન્મ મરણ ના ચક્કર માંથી છૂટવું હોય, આ ભવબંધન માંથી છૂટવું હોય તો એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો જ નથી આ જગતમાં. એક સદગુરુ નું સાનિધ્ય વગાડજો મારા વાલા. કે સદગુરુ મળશે ત્યારે ભવનો બંધન કાપશે રે, મળશે ત્યારે સદગુરુ મળશે ત્યારે ભવનો બંધન કાપશે રે. સદગુરુ મળશે ત્યારે પવનો બંધન કાપશે રે, કે જડશે પોતાનો મોકામ મળશે અખોટ ધનનો ધામ. સદગુરુ મળશે ત્યારે પવનો બંધન કાપશે રે, સદગુરુ મળશે ત્યારે બંધન કાપશે રે. આ ઉત્પત્તિ પર લો ભરે, આ ઉચ્ચ નીચ સદગુરુ મળશે ત્યારે ભવના બંધન કાપશે, સદગુરુ
મારો મન છે ત્યારે કે પવનો બંધન કાપશે હે અહીંયા છેલ્લે એવું કીધું કે કર્મો તોડ્યા વિના જન્મ મરણ મટતો નથી કયા કર્મો વ્યવહારિક સત્તાના કર્મો નહીં આ મનુષ્ય અવતાર મળ્યો છે પત્ની છે બાળકો છે મા છે બાપ છે તો એના માટે મજૂરી કરવા જવું પડશે એ કર્મની વાત સંતો નથી કરતા ખાવાના ટાઈમે કોળીઓ લઈ અને મોઢામાં મૂકવાનું કર્મ કરવું પડશે નાવાના ટાઈમે નાહવું પડશે આ કર્મ બધો તો સહેજે સહેજે થઈ રહ્યો છે કેવી રીતે તમે કહું જન્મ્યા ત્યારે આપણે એક ફૂટના હતા એક ફૂટના હતા ને આજે આપણું શરીર 5 ફૂટનું થઈ ગયું કોઈના ભાઈ તારીખ લખેલી છે કે આજે હું 1 દોરાવા વધ્યો તો એમ સહેજે સહેજે આ શરીર 5 ફૂટનું થઈ ગયું હજી કોઈને ખબર નથી આ તો બધું સહેજે સહેજે થઈ રહ્યું છે પણ કયા કર્મો પરમાત્મા અક્રિય છે અક્રિય પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આ જે સંતો કર્મો કરે છે ને કોઈ જપ કરે કોઈ તપ કરે કોઈ તીર્થ કરે કોઈ વ્રત કરે કોઈ ધ્યાન કરે કોઈ ધારણા કરે કોઈ સમાધિ કરે કોઈ શરીરને ભૂખે માર્યું કોઈ ભય ભૂવાડ્યું કોઈ હેડીને થકવાડ્યું આ સંતોના અને શાસ્ત્રોના આવા પુરાવા છે કે આ એકય ક્રિયા પરમાત્મા સુધી પહોંચતી જ નથી સંતોએ કીધું કે ધ્યાન ધારણા જોગ સમાધિ ક્રિયા કર્મ સબ ત્યાગ્યા આપા ભેટ્યા આપ પિસાના જન્મ મરણ બે ભાગ્યા જપ તપ તીર્થ વ્રત નહીં કીના મંદિર મસ્જિદ ના ગયા કે વૈકુંઠ કઈ કા વાસા કરું જબા ઘર બેઠે હરી આ ગયા આ રે મારો વાળો પરમાત્મા આ પ્રગટ છે સંતો કે આ પ્રગટ ને પારખા નહીં અને વાણી વધે જાય પેલા મરેલા ને ગેલારું હોય કે જુગ જુગ ભટકો થાય હે આઈ આઈને જતા રહ્યા પૃથ્વીના પડ્યામાં કોઈનો પગ ટક્યો આ શરીર ધારણ કરીને જે આવ્યા ને આ બધા જતા રહ્યા અને જે જ્યાં છે પાછા આવે એમ નહીં અને જે હાલ આધાર છે એના પર વિશ્વાસ નહીં એટલે મેળ પડતો ગુરુનું મન ગુરુનું મન પણ ગુરુનું ના મન આ લોચો મોટો છે ગુરુનું મન એક ભાઈ હતો જે ગુરુ મહારાજના આશ્રમમાં ગયો આખો દાડો રોકાણો એટલે હોજ પડેલી કે ગુરુ મહારાજ રજા પગે હું ઘેર જાઉં ગુરુ મહારાજ કે ભલામણ આખો દાડો રોકવાનો છે કે રોકાઈ જાય રાતે ભજન સત્સંગ કરીએ અને હવારે પરોળીએ જજો અમે તાર ઘેર જઈને ઊંઘું છે ને કે ના ગુરુ મહારાજ કે મારે રોકાવા એવું છે નહીં અડધો કલાક ગુરુ મહારાજ કગર્યા પણ એકનો બે ના થયો એટલે ગુરુ મહારાજ કે તાર પરોણે પ્રીત થાય નહીં રજા આપી કે જવું હોય તો જા આ ભાઈ નીકળ્યો આશ્રમ ની બહાર નીકળ્યો 2-4 ડગલો આગળ ગયો અને હોમે ગધેડો આવ્યો અને ગધેડો જોર થી શેક ખાધી આ ગધેડા શીખ ખાધી ને તો એના પગ પાછા પડ્યા અપશુકન થયા ને ગધેડો છગલ અપશુકન થાય ખબર છે ને થતા હજી આ પાછો પડ્યો આ પાછો પડ્યો પાછો મોથું ખંજવાડતો ખંજવાડતો આશ્રમમાં પાછો આવ્યો કે ગુરુ મહારાજે ફોન કરો કે રાત રોકાઈ જવું એટલે ગુરુ મહારાજે વિચાર તો ન કરે અડધો કલાક કર્યો તો મારો વાલો રોકાવાની ના પાડતો હતો અને પાછો આવીનું કોણ કારણ હોવું જોઈએ એટલે ગુરુ મહારાજે સહેજે સહેજે પૂછ્યું કે ભાઈ પાછો આવવાનું કારણ બને તે સુધી ગુરુ મહારાજ આગળ ખોટું બોલાય નહીં એટલે જેમ હતી એમ વાત કરી કે હું ગુરુ મહારાજ જતો હતો ને હોમાં ગધેડો મળ્યો અને આ ગધેડા જોર થી શેક ખાધી ને કે એટલે હું પાછો આવ્યો ગુરુ મહારાજ કે હારા ગધેડા પેલા ગધેડા નું માન્યું કે મારું ના માન્યું આપણે આવું થયું છે ગધેડા નું માન્ય છે કે આપણે ગુરુ આ ગધેડા નું માન્ય પણ આ ગુરુ નું માનતા નથી આ દુઃખ સમ આવે છે એના કારણે આ તો જેને સમર્પણ ભાવ થઈ ગયો ગુરુ રાખે એમ રહેવાનું ગુરુ વારે ગુરુ ઘેર જઈએ અને ગુરુ રાખે એમ રહીએ તો મેળ પણ મારા વાલા હે કારણ કે ભક્તિ તો આખું જગત કરે છે આ વિશ્વની અંદર એવો કોઈ વ્યક્તિ નથી કે જે પરમાત્માને ભજતો નથી હે દારૂડીઓ રાતે દારૂ પીવે પણ હવારે ઉઠીને એ અગરબત્તી ફેવરે છે તો હોત પડતા પડતા બીજી પોટલીનો બંદોબસ્ત થઈ જાય તો સારું એને જરૂર છે શક નહીં કોઈ એવો નથી આ વિશ્વમાં મારા વાલા પણ આખું જગત અટકળ ભજે છે એનો પુરાવો છે અટકળ રોમને ભજવા વાળો કૃષ્ણ વાળા નહીં માનતો કૃષ્ણને ભજવા વાળો રોમાપીર વાળા નહીં માનતો રોમાપીર વાળો સ્વામિનારાયણ વાળા નહીં માનતો સ્વામિનારાયણ વાળો બ્રહ્માકુમારી વાળા નહીં માનતો બ્રહ્માકુમારી વાળો યોગેશ્વર વાળા નહીં માનતો અને યોગેશ્વર વાળો આ વર્ણ નહીં માનતો આ બધી વાટીઓ પડી શકે નહીં આ વાટીઓ પડવાનું કારણ સાચા પરમાત્માની ઓળખોણ નથી થઈ આ સાબિતી આપે છે કેમ સંતોએ કીધું કે આટલા બધા ભગવાન ના હોય આખા ભગતે કીધું અખા ન કર જાજી જાકમ જોડ કે પ્રભુ ન થકો પંદર કા હોળ આટલા બધા ભગવાન જ નહીં મારા વાલા પરમાત્મા એક છે અમારી સોસાયટીમાં બાજુમાં જ ઘર છે
એક છોકરી નું હબુ થયું, હકપણ થયું, હકપણ થયું. એટલે પંદર દાડા પહેલા પાસે એના ઘેર એની હાહો, એની નળન, એની હાહો, એનો હાહરો, નળન ને દિયર ચાર જણો આવ્યો. આ ચાર જણા આખો દાડો રોકવાનો. હવે એની હાવ હારું હારું ખાવાનું લાયેલી, બંગડીઓ લાયેલી આ સોડી માટે. પછી પેલી જે દીકરી હતી ને એની નળા હંગાત, એના દિયર હંગાત લાડ લડાવવા હારું હારું વધીને ખવડાવ્યું. પછી હેડ રવાના થયા ને એના હારા એ સોડીના હાથમાં 100 રૂપિયા આપ્યા. બહુ એટલે હાલવા પડે ને. આ બધું એની નાની બેન હતી ને બેઠી બેઠી જોઈ રહેલી, આખો દાડો એને જોયું. આપણે મહેમાન રવાના થયા ને એટલે આ નાની દીકરી હતી ને એને હટ પકડીને બાપાને જઈને કે બાપા મન કે એક હાહુ, એક હાહરો, એક નળન ને એક દિયર લઈ આપો. એનો બાપો કે બેટા હમસમ ના પડે કે ગોડી ગોડી વાતો ના કરે કે ના ગમે કરો પણ મને એક હાહુ, એક હાહરો, એક નળન ને એક દિયર લઈ આપો. એનો બાપો કે બેટા સ્વામી મારી બેસ કે તને હમસમ ના પડે. આ સૂર્ય પગ પસાડ્યા કે ગમે એટલો ખર્ચો કરવો પડે એટલો કરો પણ મને કે હાહુ, હાહરો, નળન ને દિયર લઈ આપો એટલે લઈ આપો. એનો બાપો કે બેટા આ ચાર આ બધાને લાવવા માટે ખર્ચા ન કરવાના હોય, એક ધણી ને લાવીએ ને તો આ ચાર હોહરો હેડ્યો આવે કે ના આવે. હે આ તાર ચાર ને કાઢવો હોય તો એક ના હંગા છૂટા છેડા, એટલે ચારે ચાર જાય કે ના જાય. હે કે ચાર ના હંગા છૂટા છેડા અલગ થી લેવા પડે. એક ને લાવીએ તો ચારે ચાર હોહરો હેડ્યો આવે ને એમ એક પરમાત્મા ની જો ઓળખાણ કરીએ ને તો 33 કરોડ દેવી દેવતા હોહરો હેડ્યો આવે. ન લાવવો પડે ભલામણ જો હમતાય તો. હે સંતો કીધું કે એક સાધે સબ સદે, સબ સાધે સબ જાય, ઉલટી સીચે મુલકો કે ફૂલે ફલે બહાય. હે એક ઝાડ હોય ઝાડ, એ ઝાડ ને પાણી પાવું હોય તો ડાળા ડાળા પોદળ પોદળ પાણી રેડવું પડે. પણ એક મૂળમાં રેડો તો આખા ઝાડ ને મળે કે ના મળે. ઉદાલક મુનિ ને શ્વેત કીધું, ઉદાલક મુનિ ના દીકરા શ્વેત કીધું, 12 વર્ષ વિદ્યા ભણીને આયા. આ શ્વેત કીધું અને અભિમાન એટલું બધું આવી ગયું બાપુજી ને આવીને ઘેર પગે ના પડ્યા કે બાપુજી જે પૂછવું હોય પૂછો કે બધું ભણી ના આવ્યો છું. એના બાપા એ કીધું બેટા શાંતિ રાખ, મને એક પ્રશ્ન નો જવાબ આપ ખાલી. કે એકના જણવાથી આ જગત જણાઈ જાય અને એકનો બાદ કરવાથી આ બધાનો બાદ થાય એ શું? પેલો મોથું ખંજોળવા માંડ્યો કે બાપા આવું તો મારા ભણવા નહીં આવ્યું. તો કે વાના માટે કે જા તારા ગુરુ ભાઈ પાછો. આ પાછો એના ગુરુભાઈ આવીને વાત કરી કે મારા બાપાએ પહેલો પ્રશ્ન પૂછ્યો એમાં જ બધો ફેલ થયો કે એકને જણવાથી આખું જગત જણાય ને એકનો વાત કરવાથી આ બધાનો વાત થઈ જાય કે આવું શું? કે એ તો કે મને ખબર નહીં. તો કે ઓના માટે કે તારા બાપાના પગ પકડી લે. એકને જણવાથી આખું જગત જણાઈ જાય મારા વાલા. આ જગત ની અંદર પરમાત્મા એક છે. એક જો તો પ્રગટ સે સાહુલો કમાય, એક પ્રગટ સે સાહુલો મોક્ષ ની ઈચ્છા, મુક્તિ ની ઈચ્છા આ પરમાત્મા ને હોદવા કોણ નીકળ્યું છે?
આ મન સમારા વાળા અને આ મનને સમજાવવાનું છે, કારણ કે આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ નો તાપ મનને લાગુ પડે છે. અને સદગુરુ મહારાજ આ મનને સમજાવે, તનને નહીં. આ તનને તો ગુરુની જરૂર નથી. અને આત્મા મુક્ત છે, એને વધી શકે બીજો કોઈ આત્મા બન્યો નથી, એ મુક્ત છે, એને ગુરુની જરૂર નથી. એક સ્વયં ગુરુ સ્વરૂપ છે મારા વાળા. હે, તો મનને ગુરુની જરૂર છે. એટલે સંતોએ કીધું કે તનના ગુરુ તો કે અનેક જાણ્યો, તનના ગુરુ તો કે અનેક જાણ્યો, કે મનનો ગુરુ છે ન્યારો. નિરંત સદગુરુ જો મનના મળી જાય તો ઉતારે ભાવ ભારો. વધારે બોલવું નથી, પણ આજે અહીંયા બધા બધા બેઠા છો તો અહીંયાથી કઈક લઈને જજો મારા વાલા. કેમ કે દૂધ પાક નું તપેલું ભરેલું હોય અને દૂધ પાક ના તપેલામાં આપણે આખા બેસી જઈએ અને દૂધ પાક ના તપેલામાં સબ સભ્ય કરીએ આખો દાડો, તો સોટો હવા આવે નહીં. પણ કદાચ એ દૂધ પાક ના તપેલામાંથી એક ચમચી દૂધ પાક લઈ અને જો મોઢામાં મૂકીએ અને દૂધ પાક જો ગળા નીચે ઉતરી જાય તો આખા તપેલામાં જે હવા પડે છે આપણામાં આવે કે ના આવે. એટલે સંતોએ કીધું છે કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયે મુનિત પંડિતા જેનો વેદ ન પામે ભાર. એક લાખ રૂપિયાનો મોબાઈલ હોય, એક લાખ રૂપિયાનો મોબાઈલ ખિસ્સામાં લઈને ફરતા હોઈએ, પણ મેં એક રૂપિયો બેલેન્સ ના હોય તો રમકડા જેવો થઈ જાય, કશા ફોનમાં ના આવે. એમાં મારા વાળા આવ્યું શરીર એ મોબાઈલ જેવું છે, ઓની અંદર ભક્તિ રૂપી બેલેન્સ જોઈશે. અને કદાચ મેં 500 રૂપિયા બેલેન્સ પડ્યું હોય પણ એક તકો ચાર્જિંગ ના હોય તો એ મોબાઈલ કોમનો આવે. આવા સંતો નું અહોનિશ સત્સંગ રૂપી ચાર્જિંગ જોવે તો મેળ પડે. અને કદાચ મેં 500 રૂપિયા બેલેન્સ પડ્યું હોય અને 100% બેટરી ફૂલ હોય, ટાવર ના પકડાય તો પણ અંદર ફોન માં બોલે. શું બોલે? આપ જિસકા સંપર્ક કરના ચાહતે હો વો કવરેજ એરિયા કે બહાર હૈ. તમે હોય બેઠા હોય અને તમારું મન યાર પથારીમાં ઓટો મારવા જેવું હોય, કોઈનું છોકરામાં જીવ હોય, કોઈનું પૈસા ગણવામાં જીવ હોય, કોઈનું કાલનો પ્રોગ્રામ શું કરવાનો એમાં જીવ હોય, હે તો મેળ પડે. એટલે અમારી બે હાથ જોડીને વિનંતી છે કે જો સુધી હોય બેહો ત્યાં સુધી તમારું મન તમારી જોડે રાખજો, જરાય આગું પાછું થાય નહીં. અને કદાચ ટાવર ના પકડાતું હોય છતાં પણ ફોન મચેડ મચેડ કરો ને, એટલે થોડો અંદર કંટાળીને બોલે. આપ જિસકા સંપર્ક કરના ચાહતે હો ઉસકા અસ્તિત્વ નહીં હૈ. રોમ બોલો ભાઈ, રોમ. આ રોમ બોલો ભાઈ રોમ થઈ જાય ને, એ પહેલા મારા વાળા ચીતી જવાનું છે કે મનુષ્ય અવતાર સેના માટે મળ્યો છે. અને કદાચ ફોન લાગી જાય તો હમે વાળો કે હેલો કોણ, એટલે આપણે કહીએ હું, એટલે હમે વાળો કે હું કોણ, આ એની તો મગજ મારી છે. આખા જગત ને જોણીએ, બ્રહ્મા ને જોણીએ, વિષ્ણુ ને જોણીએ, શંકર ને જોણીએ, 33 કરોડ દેવી દેવતા ને જોણીએ, ઝાડ પાડ પશુ પંખી આ બધાને જોણીએ, ગામના સરપંચ ને જોણીએ, દેશના વડાપ્રધાન ને જોણીએ, કુટુંબ કબીલામાં બધાને જોણીએ, ભાઈ ને ભત્રીજા ને પત્ની ને પુત્ર ને આ બધાને જોણીએ, પણ એક તોલામાં મનની ભૂલ કે આપણે પોતે પોતાને જોડતા. જો સુધી પોતે પોતાની ઓળખાણ ના થાય ત્યાં સુધી પરમાત્માની ઓળખાણ તેની કાળમાં ના થાય. કેમ કે પરમાત્મા સ પંડે પંડે મોણ સોદર સ ખંડે ખંડે પિંડે સો બ્રહ્માંડે. અહીંયા પરમાત્મા નક્કી થાય ને તો બહાર પરમાત્મા નક્કી થાય, પણ જો અહીંયા પરમાત્મા નક્કી ના થાય ને તો તેની કાળમાં પરમાત્મા હાથમાં ના આવે. આવું સંતો નું કેવું થાય છે મારા વાલા? આટલું બોલી મારી વાત ને.